પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના બામરોલી ગામથી દહેગામડા વચ્ચે ત્રણ ગામના સીમાડે પ્રાઇવેટ કંપની દ્વારા સોલાર અને પવનચક્કી બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. તેને લઈને સ્થાનિક ખેડૂતોને નુકસાન થવાની ભીતિ હોવાને કારણે ગામના સરપંચ અને અન્ય આગેવાનો સાથે વારાહી પોલીસ સ્ટેશન ખાતે મોટી સંખ્યામાં ખેડૂતો પહોંચ્યા હતા અને લેખિત આવેદનપત્ર આપી કામગીરી રોકવા, ખેડૂતોને થઈ શકે તેમ નુકસાનને રોકવા માટે આવેદનપત્ર આપ્યું હતું. ખેડૂતો દ્વારા સોલાર કંપનીના કારણે પોતાની ખેતીવાડીને નુકસાન થશે તેવો આક્ષેપ લગાવવામાં આવ્યો હતો. બામરોલી ગ્રામ્ય પંચાયતના સરપંચના પતિ ચાંદાજી ઠાકોરે જણાવ્યું હતું કે અમારા ગામમાં ચાલતી સોલર કંપનીની કામગીરી પંચાયતની કોઈપણ જાતની મંજૂરી કે વિશ્વાસમાં લીધા વિના કંપની દ્વારા કામગીરી કરવામાં આવે છે. ખેડૂતોને નુકસાન થવાની શક્યતાઓ હોવાથી તેને લઈને કામગીરી રોકવા અમે પોલીસ સ્ટેશને લેખિત આપ્યું છે અને જિલ્લા કલેક્ટર અને મુખ્યમંત્રીને પણ પત્ર લખ્યો છે. ખેડૂતોને નુકસાન ન થાય તેના પહેલા સોલરની કામગીરી બંધ કરવા રજૂઆત કરવામાં આવી હતી અને મોટી સંખ્યામાં દહીગામડાના ગામના ખેડૂતો અને બામરોલી ગામના ખેડૂતો, ભારતીય જનતા પાર્ટીના આગેવાનો સાથે અને જિલ્લા પંચાયતના પૂર્વ ઉપપ્રમુખ શાંકાજી ઠાકોર અને ભાજપ નેતા લક્ષ્મણભાઈ આહિર, ભાજપ નેતા અરવિંદભાઈ ઠક્કર અને અન્ય મહાનુભાવો સાથે પોલીસ સ્ટેશન ખાતે પહોંચી કામગીરી રોકાવવા રજૂઆત કરી હતી. અમુક ખેડૂતો દહીગામડા અને બામરોળીને મળીને સોલાર પ્લાન્ટ અને પવનચક્કીનું કામ ચાલી રહ્યું છે, જેને ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકસાન કરે છે, પાકને નુકસાન કરે છે અને એ લોકોને ખેડૂતોના વિસ્તાર સિવાય પવનચક્કી અને સોલાર પ્લાન્ટ જો બનાવવો હોય તો રણ વિસ્તાર, પહાડી વિસ્તાર એવા ઘણા વિસ્તારમાં સોલાર પ્લાન્ટ થઈ શકે એવું છે તો ત્યાં જઈ અને સોલાર પ્લાન્ટ બનાવે એવી અમારી બધા ખેડૂતોની માગણી છે. અત્યારે શું તમે રજૂઆત કરી? અત્યારે રજૂઆત એ કરી કે અમારે જે આ બામરોલીની અંદર સોલાર પ્લાન્ટ ચાલી રહ્યો છે, કામગીરી ચાલી રહી છે, એને રોકાવા માટે અમે ઉર્જામંત્રી, મુખ્યમંત્રી અને કોર્ટમાં જઈ અને આ કામને રોકાવશું. હું ઠાકોર બામરોલી ચાંદાભાઈ હેમરાજભાઈ, મારી ધર્મપત્ની સરપંચ તરીકેની ફરજ બજાવે છે ને અમારા ગામની સીમમાં પ્રાઇવેટ કંપની કોઈ જમીન વેચાણ લીધેલ હોય, એમાં સોલાર પ્લાન્ટ નાખેલ હોય, પણ અમારી પાસે પંચાયતમાં કોઈ પણ રજૂઆત કર્યા સિવાય કે પંચાયતનો અભિપ્રાય લીધા સિવાય એ લોકો કામગીરી કરી રહ્યા છે. આની રજૂઆત અમારા ગામના લોકો ખેડૂતોએ આવી અમને કહેવાથી કે અમારાને રંજાડી અમારે નુકસાન પહોંચાડી રહ્યા છે અને અભાવના કારણે અમે પોલીસ સ્ટેશન વારાહીમાં કામ રોકાવા માટે રજૂઆત કરેલ છે.